નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ સવારે અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સવારે સમયસર સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. જો કે વંદે ભારત ટ્રેનનો દરવાજો જ ના ખુલતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમયસર ટ્રેનનું આગમન થઈ ગયું હોવા પછી પણ વંદે ભારત ટ્રેનનો C-14 નંબરના કોચનો દરવાજો જે ઓટોમેટિક ખુલતો હોય છે, પરંતુ તે ખુલ્યો જ નથી, જેને પ્રતાપે ટ્રેન એક કલાક સુધી લેટ પડી હતી. સુરત રેલવે સ્ટેશન પર એક કલાક સુધી રેલવેના અધિકારીઓ દ્વારા દરવાજો ખોલવા માટે મહેનત કરવામાં આવી હતી. ટ્રેનમાં લાઇટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ન ખુલતા તંત્ર દ્વારા મેન્યુઅલી દરવાજા ખોલવા માટેની જહેમત આદરી હતી. ટેકનિકલ કારણોસર સર્જાયેલી સમસ્યાને પરિણામે એક કલાક સુધી ટ્રેન સુરત રેલવે સ્ટેશન ખાતે રોકાઈ રહી હતી. ભારે જહેમત બાદ મેન્યુઅલી દરવાજો ખોલવામાં સફળતા મળતા આખરે મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.